વડોદરામાં માસ્કના દંડને લઈને પોલીસકર્મીની ગેરરીતિનો ખુલાસો થયો છે. યુવક પાસેથી લીધેલી દંડની રકમ બુટલેગરના એકાઉન્ટમાં નાખવામાં આવી છે. માસ્ક વગરના યુવક પાસે રૂપિયા 1000 દંડ વસૂલાયો હતો. દંડની વસૂલાત માટે રૂપિયા 1000નું પેમેન્ટ ગુગલ પેથી કરાવ્યું હતું. હેડ કોન્સ્ટેબલે બુટલેગરના નંબર પર 1000નું ટ્રાન્ઝેક્શન કરાવ્યું. યુવક પાસેથી લીધેલી રકમ બુટલેગરના ખાતામાં જમા થઈ છે. સયાજીગંજના લિસ્ટેડ બુટલેગર અનવર ચૌહાણના ખાતામાં આ દંડ ભરાવવામાં આવ્યો. પોલીસ અને બુટલેગરના ગાઢ સંબંધનો પર્દાફાશ થવાથી થયો છે. દંડની રકમ પોલીસ વિભાગમાં નહીં પરંતુ ખાનગી ખાતામાં જમા થઈ છે. સંવાદદાતા માનુ ચાવડા પાસેથી સમગ્ર મામલો જાણીશું. માનુ, ફરી એક વખત પોલીસની સામે આંગળી ચીંધાઈ રહી છે. વડોદરામાં માસ્કના દંડને લઈને પોલીસકર્મીની ગેરરીતિનો ખુલાસો થયો છે. સમગ્ર મામલો સૌથી પહેલા તો જાણવા માંગીશું. તોરલ, બે દિવસ પહેલા સયાજીગંજ પોલીસે રાહુલ પંડ્યા નામના યુવકને માસ્ક વગર પકડેલો અને એની પાસે દંડ વસૂલવામાં હતો. રાહુલ પંડ્યા જોડે રોકડ નાણાં ન હોવાથી એને ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવાની વાત કરી ત્યારે સયાજીગંજ પોલીસના કોન્સ્ટેબલે આ યુવકને ગુગલ પે થી પૈસા ટ્રાન્સફર કરાવડાયા. 1000 રૂપિયા ગુગલ પે માં નખાયા હતા. આ ગુગલ પે માં જેના નામમાં જેના ગુગલ પે ઉપર પૈસા મોકલવામાં આવ્યા એ બુટલેગર અનવર ચૌહાણ હતો અને એના ખાતામાં આ દંડની રકમ જમા કરવામાં આવી છે. મામલો ગંભીર એ છે કે પોલીસ કોન્સ્ટેબલે જે બુટલેગર છે એના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાયા. જે સરકારને પૈસા લેવાના હોય એ પૈસા આ રીતે પોલીસ દ્વારા ગેરવાજબી રીતે બુટલેગરના ખાતામાં પૈસા જમા કરાવ્યા. એટલે બુટલેગરનું મોટું કનેક્શન પોલીસ સાથે હોય એવું આમાંથી લાગી રહ્યું છે. કારણ કે પોલીસ અને બુટલેગરની મિલીભગતના કારણે આ ઘટના બની હોય એવું અત્યારે લાગી રહ્યું છે. સયાજીગંજ વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગર અનવર ચૌહાણ છે એના ખાતામાં ગુગલ પે કરાવી અને આ પૈસા વસૂલવામાં આવ્યા છે. એટલે સરકારી દંડના નાણાં છે એ બુટલેગરના ખાતામાં જમા કરાયો હોય એવી ઘટના અત્યારે પ્રકાશમાં આવી રહી છે. જી માનુ, ધન્યવાદ તમામ જાણકારી માટે. તો બુટલેગર અને પોલીસની મિલીભગતનો ખુલાસો થઈ રહ્યો છે. વડોદરાની છે આ ઘટના. હેડ કોન્સ્ટેબલ અને બુટલેગર અનવર ચૌહાણ સાથેની સાંઠગાંઠ હોવાનું પણ હવે તો સામે આવી રહ્યું છે. માસ્કના દંડની રકમ બુટલેગરના ખાતામાં જમા કરાવવામાં આવી છે.